હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો બધા? ચાલો આપણે આજે ધોરણ 10નો જે ગણિતનો આપણે ચેપ્ટર નંબર 3 ચાલુ હતો, લોપની પદ્ધતિ, એની પણ ચોપડીના આપણે દાખલા શીખીએ. લોપની વિધિ એટલે જેને અંગ્રેજીમાં કહેવાય સબસ્ટિટ્યુશન મેથડ. મિત્રો, દાખલા શરૂ કરીએ ત્યારે આપણને સૌથી પહેલાં સ્વાધ્યાય 3.4 લઉં છું, એનો પહેલાંનો ત્રીજો નથી લેતો, પહેલાંનો પહેલો લઈ લો બધા, બરાબર? લોપની વિધિ છે. આ લોપની વિધિમાં આપણે જ્યારે દાખલો શરૂઆત કરીએ છીએ બેટા, ત્યારે હંમેશા એક જ પદ્ધતિ છે. સૌથી પહેલાં આપણો જે દાખલો છે એ એક્સ પ્લસ બીવાય ઇઝ ઇક્વલ ટુ સીના સ્વરૂપમાં હોવો જોઈએ. જો દાખલો આ સ્વરૂપમાં ન હોય તો દાખલો તમારો ઉકેલ ના કરી શકો. હું જોઈ શકું છું પહેલાં એક્સવાળું પછી વાયવાળું બરાબર કરીને સંખ્યા ઓકે છે, આને આપી દઈએ સમીકરણ નંબર 1. પછી બીજો સમીકરણ જોઈએ, એક્સવાળું વાયવાળું બરાબર કરીને સંખ્યા પણ ઓકે છે, એટલે સમીકરણ નંબર 2. હવે લૂપની પદ્ધતિ અપનાવવા માટે સમીકરણ 1ની નીચે 2ની નીચે જો હોય ને 1માં, અને 1ની ઉપર જો હોય એની 2માં કરવાનું. સમીકરણ 2માં એક્સની આગળ 2 છે એટલે અહીંયા 2નો ગુણાકાર, અહીંયા એક્સની આગળ કોઈ સંખ્યા નથી એટલે 1 સમજીએ આપણે 1નો ગુણાકાર કરીએ. ના, 2 વડે આપણે ગુણાકાર કરીએ એટલે શું થઈ જાય? 2x પ્લસ 2નું વાયમાં 2y ઇઝ ઇક્વલ ટુ 5 2 10. 1નો ગુણાકાર કોઈ ફરક ના પડે, એનું એ જ લખવાનું, 2x ઓછા 3y બરાબર કેટલા આવી ગયા? 4. મિત્રો, હંમેશા ગુણાકાર કર્યા પછી નીચેના ચિહ્નો બદલવાના. ચિહ્ન બદલવા માટે ઉપર પ્લસ છે, અહીંયા શું લખવાનું? માઇનસ. અહીં માઇનસ છે, શું લખવાનું? પ્લસ. અહીં પ્લસ છે, શું લખવાનું? માઇનસ. ચિહ્ન હંમેશા બદલી દેવાના, આ જતું જ રહેશે. આ પ્લસના 2y પ્લસના 3y સરખા ચિહ્ન, તો સરવાળો સેમ સાઇન, તો પ્લસ કરવાના. 2 અને 3 કેટલા થઈ ગયા? 5y. મોટું કોણ છે, 2 છે કે 3 છે? 3 છે મોટું. પ્લસમાં છે, પ્લસ તો લખતા નથી. 10 પ્લસમાં 4, માઇનસમાં વિરુદ્ધ ચિહ્ન, બાદબાકી થશે. 10માંથી 4 ગયા 6. વાય જોઈએ છે, ઉપરના 5ને નીચે મોકલો બેટા, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ 6/5. મિત્રો, પોઈન્ટમાં દાખલો નથી ગણવાનો, અપોન છે તો અપોનમાં જ મૂકવાનો. વાયની વેલ્યુ સમીકરણ નંબર 1માં મૂકીએ આપણે બેટા, અહીં લખીએ વાય ઇઝ ઇક્વલ ટુ 6/5. સમીકરણ નંબર 1માં મૂકતા એટલે પુટિંગ વેલ્યુ વાય ઇઝ ઇક્વલ ટુ 6/5 ઇન ઇક્વેશન નંબર 1. સમીકરણ લખીએ, x વત્તા y બરાબર 5. એક્સ વત્તા વાયની કિંમત છે 6/5 = 5. અમારે તો એક્સ જોઈએ છે બેટા, તો એક કામ કરવાનું, એક્સને એકલું પાડવા માટે અહીં જે સંખ્યા છે પ્લસમાં હોય તો માઇનસમાં, માઇનસમાં હોય તો પ્લસમાં પેલી બાજુ મોકલવાની, એટલે x = 5 - 6/5. મારે એક્સ જોઈએ છે, એક કામ કરો, અહીં નીચે કશું નહીં, એક ધારીને ચોકડી ગુણાકાર કરો. યાદ રાખો, વચ્ચે માઇનસ છે. ચોકડી ગુણાકાર કરતી વખતે જો વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો નીચે નીચેનો ગુણાકાર અવશ્ય કરવું. નીચે નીચે ગુણાકાર થશે એટલે પહેલાં તો 5 5 25 - 6 1 6 5 1 5. આ નીચેનો ગુણાકાર ભૂલતા નહીં, કેમ કે વચ્ચે માઇનસ છે. એક્સ બરાબર 25 માંથી 6 ગયા 19 - કેટલા આવી ગયા? 5, એટલે 19/5. નાવ લાસ્ટ વેલ્યુ x, y ઇઝ ઇક્વલ ટુ એક્સની વેલ્યુ 19/5, વાયની વેલ્યુ મિત્રો 6/5. મિત્રો, આ મસ્ત પદ્ધતિ છે, ચોપડીના છે, છેદવાળા છે, એટલે ધ્યાનથી ગણવાના છે. મિત્રો, બીજો એક દાખલો આવો જ છે, એ ગણીએ. હવે અહીં દાખલો આપ્યો છે, 3x - 5y - 4 = 0, 9x = 2y + 7. મિત્રો, સૌથી પહેલાં આપણો જે નિયમ છે, નિયમ શું છે કે ax વત્તા by ઇઝ ઇક્વલ ટુ સીના સ્વરૂપમાં સમીકરણ હોવો જોઈએ. શું આ સમીકરણ આ સ્વરૂપમાં દેખાય છે? ના સાહેબ, આ તો એક્સ વાળું વાય વાળું સંખ્યા બરાબર 0, આવું ના ચાલે. એક્સ અને વાય અહીંયા હોવો જોઈએ સંખ્યા પેલી બાજુ, સંખ્યા પેલી બાજુ એટલે માઇનસના 4 પેલી બાજુ મોકલી એટલે પ્લસમાં જશે. શું થઈ જશે આપણું સમીકરણ? 3x - 5y = 4, આને આપીએ સમીકરણ નંબર 1. બીજો જોઈએ, શું બીજો સમીકરણ સાચા સ્વરૂપમાં છે? ના સાહેબ, એક્સ વાળું વાય વાળું ત્યાં છે તો ત્યાંથી અહીંયા લઈ આવો. એટલે શું કરવાનું? 9x, આ પ્લસના 2y નહીં લઈએ એટલે માઇનસના 2y ઇઝ ઇક્વલ ટુ કેટલા રહ્યા? 7. કઈ રીતે કર્યું? તો એક્સ સામે પાસે વાય લઈ આવ્યા, અહીંથી અહીં આવ્યું એટલે પ્લસનું હતું માઇનસનું થઈ ગયું, સમીકરણ નંબર 2. હવે એક્સની આગળ 9 છે એટલે પહેલાં સમીકરણમાં 9 વડે ગુણાકાર, એક્સની આગળ 3 છે એટલે 3નો ગુણાકાર. ચાલો કરીએ, 9નો ગુણાકાર મલ્ટીપ્લાય બાય 9. 9 3 = 27x - 9 5 = 45y = 9 4 = 36. 3 વડે ગુણાકાર કરીએ, 9 3 27x -
ત્રણ દૂ છ વાય બરોબર સાત તરી એકવીસ. ચિહ્ન બદલીએ બેટા આપણે, હંમેશા ગુણાકાર કર્યા પછી ચિહ્ન બદલવાના. માઇનસ, અહીં પ્લસ, માઇનસ છે તો પ્લસ, અહીં પ્લસ છે તો માઇનસ, આ જતું રહ્યું. હવે બેટા સેમ સાઇન હોય તો પ્લસ કરવાનો, ઓપોઝિટ સાઇન હોય તો માઇનસ. પિસ્તાલીસની આગળ માઇનસ છે, છની આગળ પ્લસ થઈ ગયું. હવે માઇનસ ના બોલતા, પ્લસ થઈ ગયું, વિરુદ્ધ સાઇન છે, ઓપોઝિટ સાઇન છે, બાદબાકી થશે. પિસ્તાલીસમાંથી છ ગયા એટલે કેટલા આવી ગયા, ઓગણચાલીસ વાય. મોટું કોણ પિસ્તાલીસ કે છ, મોટું પિસ્તાલીસ છે માઇનસમાં જ, એટલે માઇનસ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર છત્રીસ પ્લસમાં એકવીસ માઇનસમાં વિરુદ્ધ ચિહ્ન બાદબાકી થશે, કેટલા આવ્યા પંદર. પ્લસના કે માઇનસના, મોટું છત્રીસ છે, પ્લસ છે તો પ્લસ તો લખતા નથી. હવે એક બાજુ માઇનસ છે, એક બાજુ નથી, તો માઇનસથી માઇનસ ના જાય. હવે તમારે વાય જોઈએ એટલે ઓગણીસ, ઓગણચાલીસ જે ગુણાકારમાં છે એને છેદમાં મોકલવાના. એટલે પંદર છેદમાં શું ગયું બડા, માઇનસ ઓગણચાલીસ. પણ યાદ રાખો, માઇનસ ક્યારે નીચે નહીં લખવાનું, ઉપર જ લખવાનું, માઇનસ ઉપર લખવાનું. લખી દીધું. હવે જોઈ શકું છું, પાંચથી હજી જાય, ત્રણથી જાય છે, જતું હોય તો કાપી દો. પાંચ તારી પંદર, પાંચ તેરથી ગયા તેર તારી ઓગણચાલીસ, એટલે વાય બરોબર આવી ગયો માઇનસ પાંચ છેદમાં તેર. મિત્રો, વાયની જે વેલ્યુ આવી છે સમીકરણ એકમાં મૂકીએ, વાય બરોબર માઇનસ પાંચ છેદમાં તેર સમીકરણ નંબર એકમાં મૂકતા. સમીકરણ એક છે બેટા અમારી જોડે, ત્રણ એક્સ ઓછા પાંચ વાય બરોબર ચાર. ત્રણ એક્સ ઓછા માઇનસનું માઇનસ, પાંચનું પાંચ, વાયની કિંમત માઇનસ પાંચ બાદમાં તેર બરોબર ચાર. મિત્રો, ત્રણ એક્સનું ત્રણ એક્સ, આ માઇનસ શું થઈ ગયું બડા, પ્લસ. ફાઇવ ફાઇવ ઝા ટ્વેન્ટી ફાઇવ અપોન થર્ટીન ઇઝ ઇક્વલ ટુ ફોર. પણ મારે તો એક્સ જોઈએ અને આ છેદમાં આવ્યું, વાંધો નહીં, આપણે આ પ્લસમાં છે. આને આખાને પેલી બાજુ લઈ જઈએ, ચિહ્ન બદલાઈ જશે, શું થઈ જશે, ત્રણ એક્સ બરોબર ચાર તો એના ઘરમાં જ છે, પ્લસના પચીસ છે તે તેર, માઇનસમાં ગયા માઇનસ પચીસ છેદમાં તેર. ત્રણ એક્સ બરોબર, એક કામ કરો, અહીં કશું નહીં, એક ધરીને ચોકડી ગુણાકાર કરો. યાદ રાખો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતી વેળાએ જો વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો નીચે નીચેનો ગુણાકાર કરવો ફરજિયાત જરૂર છે. એટલે ચૌદ તેર, તેર ચોક કેટલા થયા, બાવન ઓછા પચીસ, એકુ પચીસ છેદમાં તેર, એકા તેર કરવાનું ભૂલતા નહીં. એ ત્રણ એક્સ બરોબર પચીસમાંથી, બાવનમાંથી પચીસ કે સત્યાવીસ છેદે તેર. પણ મારે તો બધા એક્સ જોઈએ છે, તો એક કામ કરો, ઉપરના તેરના નીચાની તેર જોડે લઈ લો, એટલે એક્સ બરોબર સત્યાવીસ છેદમાં તેર ગુણાકારમાં ત્રણ. ત્રણ નવા સત્યાવીસ, એટલે એક્સ બરોબર કેટલા આવી ગયા, નવ છેદમાં તેર. મિત્રો, આજે લેસનમાં જે બે દાખલા જે મેં ગણાયા છે એ જ દાખલા તમને ફરી ગણવાના છે. એટલે તમારે એ જ સ્વાધ્યાય 3.4 ક્વેશ્ચન નંબર 1 પહેલો અને ત્રીજો બંને એ લૂપની પદ્ધતિ એટલે સબસ્ટિટ્યુશન મેથડથી ગણવાના રહેશે. અને આજે કોઈ લેસન નહીં આવે એટલે તમને આ દાખલા જોઈને લખવાના અને મને સેન્ડ કરવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.